ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું વમજા કૃપા શ્રી સાંધી વિદ્યા વિદ્ય સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અમારા આગળના વિડીયો જોવા માટે અમારી સ્કૂલ શ્રી સાંધી પણ વિદ્ય સંકુલની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બે લાઈકનને પ્રેસ કરો કેમ છો બાળમિત્રો મજામાં ને આજે આપણે ધોરણ બે વિષય ગણિત ગણિતમાં પાઠ સાત એનું નામ છે જગ અને મગ એનો ભાગ ત્રીજો તો આગળના વિડીયોમાં ભાગ એક અને ભાગ બે હતો એમાં આપણે ગણિત પાઠ્યપુસ્તકને આધારે અભ્યાસ કરી ચૂક્યા છીએ આજે આપણે આ વિડીયોમાં ગણિત પાઠ સાત લીથાને આધારે અભ્યાસ કરીશું તો તમારે પણ તમારા ગણિતના લીથામાં પાઠ સાતના લીધામાં જોવાનું છે જેથી કરીને તમને સમજણ પડે હવે આપણે ગણિતના લીધામાં પેજ નંબર ત્રણ ઉપર જઈએ એમાં ઉપર છે પ્રશ્ન એક સૂચના છે નીચેની વસ્તુઓ માટે આપેલા ચોરસમાં વધુ પ્રવાહી સમાવી શકે તેના માટે ચોરસમાં સાચાની અને ઓછું પ્રવાહી સમાવી શકે તેના માટે ચોરસમાં ખોટાની નિશાની કરો તો અહીં આપણને બે બે વસ્તુ આપેલી છે એમાં જેમાં વધુ પ્રવાહી સમાય એટલે કે વધુ પાણી સમાય તેમાં આપણે સાચાની નિશાની કરવાની અને ઓછું પ્રવાહી એટલે કે પાણી સમાય તેની નીચે આપણે ખોટાની નિશાની કરવાની તો પહેલું ચિત્ર જોઈએ એમાં એક આપણને કપનું ચિત્ર અને એક ગ્લાસનું ચિત્ર છે તો કેમાં વધુ પ્રવાહી સમાય તો કે ગ્લાસમાં અને ઓછું પ્રવાહી તો કે કપમાં તો કપની નીચે બોક્સ છે એમાં આપણે ખોટાની નિશાની કરીશું અને ગ્લાસની નીચે જે બોક્સ છે એમાં આપણે સાચાની નિશાની કરીશું હવે બાજુમાં બીજું ચિત્ર છે ડોલ અને સ્ટમ્બલર એટલે કે જે આપણે નાવા માટે જ યુઝ કરી સ્ટમ્લર તે હવે કેમાં વધુ પ્રવાહી સમાય તો કે ડોલમાં અને ઓછું પ્રવાહી સમાય તો કે સ્ટમ્બલરમાં તો ડોલની નીચે જે બોક્સ છે એમાં આપણે સાચાની નિશાની કરીશું અને સ્ટમલની નીચે જે બોક્સ છે એમાં આપણે ખોટાની નિશાની કરીશું હવે નીચે છે પ્રશ્ન બે નીચેના સરવાળા મિલી એટલે કે મિલી લીટર અને લીટરમાં કરો તો અહીં આપણને સરવાળા આપેલા છે સરવાળા તો આપણે બધા પહેલાં ધોરણમાં શીખી જ ગયા છીએ એ જ રીતના અહીં સરવાળા કરવાના પરંતુ પાછળ અહીં આપણને એક લીટર અને મિલી લીટર એવો શબ્દ આપેલો છે જ્યાં લિટર હોય ત્યાં આપણે જવાબમાં પાછળ લિટર લખવાનું અને મિલી હોય ત્યાં પાછળ આપણે જવાબમાં મિલી લખવાનું તો પેલું જોઈએ એમાં છે પાંચ લિટર પ્લસ સાત લીટર તો હવે આપણે આનો સરવાળો કરીશું પાંચ હોય તેમાં સાત ઉમેરી તો કેટલા થાય બાર તો અહીં જવાબમાં લખીશું બાર લિટર હવે બીજો દાખલો છે આઠ મિલી એટલે કે મિલી લીટર આઠ મિલી મિલી લીટરને ટૂંકમાં કહેવાય મિલી આઠ મિલી પ્લસ નવ મિલી આનો પણ સરવાળો કરીશું તો આઠ છે એમાં નવ ઉમેરી તો કેટલા થાય સત્તર તો અહીં જવાબમાં લખીશું સત્તર મિલી હવે બાજુમાં ત્રીજો દાખલો છે એમાં છે ત્રેવીસ લીટર બગડે તગડે ત્રેવીસ લીટર પ્લસ પાંચ લિટર તો હવે ઉપર આપણને બે રકમ આપી છે અને નીચે એક રકમ આપી છે તો જોઈએ કેવી રીતના સરવાળો કરીશું તો ઉપર જે આપણને ત્રેવીસ આપેલા છે એમાં ત્રણ છે એ એકમ કહેવાય અને બે છે એ દશાક તો જે એકમનો અંક ત્રણ છે એનો પહેલો સરવાળો કરી ત્રણ અને નીચે આપેલા છે પાંચ તો પહેલાં ત્રણ પ્લસ પાંચ કરી તો કેટલા થાય અઠ્યાવીસ લિટર હવે ચોથો દાખલો છે એમાં પણ છે તગડે છગડે છત્રીસ મિલી પ્લસ ત્રણ મિલી આમાં પણ એ જ રીતના છે ઉપર બે રકમ આપેલી છે અને નીચે એક રકમ તો આપણે પેલા જે છગડો એકમમાં છે એનો અને ત્રણનો નો સરવાળો કરી તો છ પ્લસ ત્રણ કરી તો છ માં ત્રણ ઉમેરી તો કેટલા થાય નવ અને આગળ જે ત્રણ છે એને ત્રણ એમના કરી તો છત્રીસ પ્લસ ત્રણ કરી તો કેટલા થાય ઓગણચાલીસ તો લખીશું ઓગણચાલીસ મિલી હવે નીચે છે એમાં છે દાખલો પેલો સડસઠ લીટર પ્લસ એક લીટર તો એમાં પણ ઉપર છે એમાં બે રકમ છે ને નીચે એક છે તો એમાં પણ એ જ રીતના કરીશું જે આપણને એકમનો અંક સાત છે એને આપણે પ્લસ એક આને સરવાળો કરીશું તો સાત પ્લસ એક સાતમાં એક ઉમેરી તો કેટલા થાય આઠ અને આગળ જે દશકમાં છ છે એને આપણે એમણે લખીશું તો કેટલો જવાબ થયો અડસઠ લિટર તો અહીં લખીશું અડસઠ લિટર હવે એની બાજુમાં દાખલો છે એમાં લખેલું છે બાસઠ મિલી પ્લસ ત્રણ મિલી તો આમાં પણ એ જ રીતના કરીશું જે બગડો અને તગડો છે એનો પહેલાં સરવાળો કરીશું તો બે પ્લસ ત્રણ છે તો બેમાં ત્રણ ઉમેરી તો કેટલા થાય પાંચ અને આગળ જે છ છે એને એમને લખીશું તો કેટલો જવાબ થયો પાસઠ મિલી તો અહીં નીચે લખીશું પાસઠ મિલી હવે એની બાજુમાં દાખલો છે એમાં છે અગિયાર લીટર પ્લસ સાત લીટર તો એમાં પણ એ જ રીતના કરીશું જે એકમના અંકમાં એક છે એને સાત આરે સરવાળો કરીશું તો એક છે એમાં સાત ઉમેરી તો કેટલા થાય આઠ અને આગળ જે એક છે એને આપણે એમને લખી નાખશું તો શું જવાબ આવ્યો અઢાર લિટર તો અહીં લખીશું અઢાર લિટર હવે એની બાજુમાં દાખલો છે એમાં છે બાવીસ મિલી પ્લસ ચાર મિલી એમાં પણ એ જ રીતના કરીશું બે પ્લસ ચાર જે બે છે એમાં ચાર ને ઉમેરી તો કેટલા થાય છ અને આગળ જે બે છે એને આપણે એમના રાખીશું તો કેટલો જવાબ આવી ગયો છવ્વીસ તો અહીં લખીશું છવ્વીસ મિલી હવે નીચે છે પ્રશ્ન ત્રણ નીચેના બાદ બાકી મિલી લિટર અને લીટરમાં કરો હવે અહીં બાદ બાકી આપેલા છે ઉપર આપણને સરવાળા એટલે કે ઉમેરવાના હતા અને અહીં બાદ બાકી છે એ બાદ કરવાના છે તો જોઈએ એમાં પેલું છે આઠ લિટર માઈનસ ત્રણ લિટર તો હવે આઠ છે એમાંથી ત્રણ બાદ કરવાના છે તો આઠમાંથી ત્રણ ને કાઢી નાખું તો કેટલા થાય પાંચ લિટર તો અહીં જવાબમાં લખીશું પાંચ લિટર હવે બાજુમાં બીજો દાખલો છે એમાં છે તેર મિલી માઈનસ ત્રણ મિલી તો અહીં પણ આપણને ઉપર બે રકમ આપેલી છે અને નીચે એક રકમ આપેલી છે તો અહીં આપણે જેવી રીતના સરવાળા કમમાં કર્યું એવી જ રીતના અહીં કરીશું તેર છે એમાં ત્રણ છે એ એકમ છે અને એક છે એ દશક છે તો જે આપણને એકમમાં ત્રણ છે એને આપણને નીચે જે એક રકમમાં તગડો આપેલો છે એની આરે પહેલાં બાદ બાકી કરીશું તો ત્રણ છે એમાંથી ત્રણને બાદ કરી તો શું થાય શૂન્ય અને આગળ જે એક છે એને આપણે એમણે લખીશું તો જવાબ શું આવ્યો દસ તો અહીં લખીશું દસ મિલી હવે એની બાજુમાં ત્રીજો દાખલો છે એમાં છે આડત્રીસ લીટર માઇનસ સાત લીટર તો આમાં પણ એ જ રીતના કરીશું જે એકમાં આઠ છે એને સાત આડે બાદ કરીશું તો આઠમાંથી સાતને બાદ કરીશું તો કેટલા વધશે એક અને આગળ જે તગડો છે એને આપણે એમને લખીશું જવાબ કેટલો થયો એકત્રીસ તો અહીં લખીશું એકત્રીસ લિટર હવે ચોથો દાખલો છે એમાં છે સાત મિલી માઇનસ પાંચ મિલી તો હવે સાતમાંથી પાંચ બાદ કરી તો કેટલા થાય બે તો અહીં લખીશું બે મિલી હવે આપણે પાછળના પેજ નંબર ચાર ઉપર જઈએ એમાં છે ત્રાણું લિટર માઇનસ બે લીટર એમાં પણ એ જ રીતના કરીશું જે એકમાં અંકમાં ત્રણ છે એને આપણે પહેલાં બે આરે બાદ બાકી કરીશું તો ત્રણમાંથી બે બાદ કરી તો કેટલા વધે એક અને આગળ જે નવ છે એને આપણે એમને લખીશું તો કેટલો જવાબ થયો એકાણું તો અહીં લખીશું એકાણું લીટર હવે બાજુમાં બીજો દાખલો છે ઓગણીસ મિલી માઇનસ આઠ મિલી તો આમાં પણ એ જ રીતના નવ છે એમાંથી પહેલા આપણે આઠ ની બાદ કરીશું તો કેટલા વધ્યા એક અને આગળ જે છે આપણે તો તો જવાબ કેટલો આવ્યો અહીં લખીશું મિલી હવે એની બાજુમાં ત્રીજો દાખલો છે સુડતાલીસ લીટર માઇનસ પાંચ લીટર એમાં પણ એ જ રીતના સાત છે એમાંથી પાંચ ની બાદ કરીશું તો કેટલા વધશે બે અને આગળ ચાર છે એમનન તો કેટલો જવાબ થયો બેતાલીસ તો અહીં લખીશું બેતાલીસ લીટર હવે ચોથો દાખલો છે ઓગણપચાસ મિલી માઇનસ આઠ મિલી તો આમાં પણ એ જ રીતના નવ છે એમાંથી આઠની બાદ કરીશું તો કેટલા વધશે એક અને આગળ ચાર છે એમના જવાબ કેટલો આવ્યો એકતાલીસ તો અહીં લખીશું એકતાલીસ મિલી હવે નીચે છે પ્રશ્ન ચાર નીચેના કોયડા ઉકેલો અહીં આપણને દાખલા તો આપ્યા છે પરંતુ રકમવાળા દાખલા છે પહેલાં આપણે રકમ વાંચવાની પછી એમાં જે રકમ હોય એને આધારે આપણે દાખલો કરીશું તો જોઈએ પેલું છે ઉષાબેન પાસે તપેલીમાં બે લિટર દૂધ હતું કેટલા લિટર દૂધ તો કે બે લિટર દૂધ હતું હેતલબેને તેમને ત્રણ લીટર દૂધ ભરેલી બીજી તપેલી આપી તો કે હેતલબેને બીજું ત્રણ લીટર ભરેલી તપેલી એને આપી હવે ઉષાબેન પાસે કેટલું દૂધ થયું તો આનો શું થશે તો કે સરવાળો થશે ઉષાબેન પાસે બે લીટર દૂધ હતું અને હેતલબેને બીજું ત્રણ લીટર દૂધ તેને આપ્યું તો અહીં આપણે પહેલાં લખીશું બે લીટર દૂધ ઉષાબેન પાસે હતું પછી આપણે સરવાળો કરીશું એટલે વત્તાની નિશાની કરીશું પ્લસની નિશાની કરીશું અને બીજા કેટલા લીટર દૂધ હેતલબેને આપ્યું તો કે ત્રણ લીટર તો અહીં નીચે લખીશું બીજી લીટીમાં ત્રણ લીટર દૂધ હેતલબેને આપ્યું હવે આનો આપણે સરવાળો કરીશું તો બે પ્લસ ત્રણ બે છે એમાં ત્રણ ઉમેરી તો કેટલા થાય પાંચ અહીં લખીશું પાંચ લિટર દૂધ થયું હવે એક નીચેની લેટીમાં લખીશું ઉષાબેન પાસે કુલ પાંચ લિટર દૂધ થયું હવે નીચે છે બીજો દાખલો પેટ્રોલની એક ટાંકીમાં ત્રીસ લિટર પેટ્રોલ હતું પેટ્રોલની ટાંકી હતી એમાં કેટલા લિટર પેટ્રોલ હતું તો કે ત્રીસ લિટર હતું તેમાં બીજું નવ લીટર પેટ્રોલ ભર્યું બીજું કેટલા લીટર પેટ્રોલ એને ભર્યું તો કે નવ લીટર હવે ટાંકીમાં કેટલું પેટ્રોલ થયું હવે ટાંકીમાં કેટલું પેટ્રોલ થયું તો આનો પણ શું થશે સરવાળો તો આપણે પહેલાં લખીશું પેલી લીટીમાં ત્રીસ લીટર પેટ્રોલ એક ટાંકીમાં હતું પછી પ્લસની નિશાની કરીશું બીજું કેટલો લીટર પેટ્રોલ ભર્યું તો કે નવ લિટર તો બીજી લીટીમાં લખીશું નવ લિટર બીજું પેટ્રોલ તેમાં ભર્યું હવે એનો સરવાળો કરીશું તો ત્રીસ પ્લસ નવ ત્રીસમાં નવ ઉમેરી તો કેટલા થાય ઓગણચાળીસ તગડે નવડે ઓગણચાળીસ લીટર પેટ્રોલ થયું હવે એક નીચેની લીટીમાં લખીશું ટાંકીમાં કુલ ઓગણચાલીસ લિટર પેટ્રોલ થયું હવે આપણે બાજુના પેજ નંબર પાંચ ઉપર જઈએ એમાં ઉપર છે ત્રીજું એક ભરણીમાં પંદર લીટર કેરોસીન હતું તેમાંથી ચાર લીટર કેરોસીન વપરાઈ ગયું તો એક ભરણી હતી એમાં પંદર લીટર કેરોસીન હતું અને એમાંથી ચાર લીટર કેરોસીન વપરાઈ ગયું હવે ભરણીમાં કેટલું કેરોસીન વધ્યું તો હવે આમાં શું થશે સરવાળો કે બાદ બાકી તો શું થશે બાદ બાકી કેમ કે પંદર લિટર કેરોસીન હતું એમાંથી ચાર લિટર વપરાઈ ગયું એટલે ઓછું થયું તો અહીં આવશે બાદ બાકી તો આપણે પેલી લીટીમાં લખીશું પંદર લિટર એક ભરણીમાં કેરોસીન હતું પછી બાદબાકી કરવાની છે એટલે માઇનસની નિશાની કરીશું અને બીજી લીટીમાં લખીશું ચાર લિટર કેરોસીન વપરાઈ ગયું તો હવે જવાબ કેટલો આવશે પંદરમાંથી ચાર બાદ કરી તો કેટલા થાય અગિયાર તો લખીશું અગિયાર લિટર કેરોસીન વધ્યું પછી એક નીચેની તેમાં લખીશું બરણીમાં કુલ અગિયાર લિટર કેરોસીન વધ્યું હવે નીચે છે પ્રશ્ન સાત એમાં સૂચના છે નીચેની વસ્તુઓ પાસે આપેલા ચોરસમાં સૌથી વધારે પ્રવાહી સમાવી શકે તેને એક તેનાથી ઓછું પ્રવાહી સમાવી શકે તેને બે અને સૌથી ઓછું પ્રવાહી સમાવી શકે તેને ત્રણ ક્રમ આકો તો અહીં આપણને એક લીટીમાં ત્રણ ત્રણ ચિત્રો આપેલા છે એમાંથી જે મોટું વધારે પ્રવાહી સમાય તેને એક એ પેલો નંબર આપવાનો પછી એનાથી થોડુંક ઓછું પ્રવાહી સમાય તેને બીજો ક્રમ આપવાનો એ સૌથી ઓછું પ્રવાહી સમાય તેને ત્રીજો ક્રમ આપવાનો તો જોઈએ પેલી લાઈનમાં પહેલાંમાં જે ચિત્ર ડોયો છે પછી કૂકર અને પછી છે કડાઈ તો સૌથી વધારે પ્રવાહી સેમાં સમાસે તો કે કૂકરમાં તો કૂકરને આપણે પહેલો ક્રમ આપીશું ત્યાં લખીશું એકડો પછી તેનાથી ઓછું પ્રવાહી સેમાં સમાસે તો કે કઢાઈમાં તો કડાઈને બીજો ક્રમ આપીશું ત્યાં લખીશું બગડો ને સૌથી ઓછું પ્રવાહી સેમાં સમાસે તો કે ડોયામાં તો તેને ત્રીજો ક્રમ આપીશું એટલે ત્યાં લખીશું તગડો હવે નીચે છે આપણને એક આપણને ડોલ આપેલી છે જે આપણને સ્ટીલની ડોલ લોખંડની કહીએ તે પછી એક આપણને બરણી છે અને એક આપણને જે આપણે ફુવારો કહીએ તે છે તો સૌથી વધારે પાણી સેમાં સમાસે તો કે ડોલમાં જે પેલી આપણે સ્ટીલની ડોલ બતાવી છે તેમાં તો તેને આપણે એક નંબર આપીશું ત્યાં લખીશું એકડો પછી એનાથી થોડુંક ઓછું પાણી સેમાં સમાસે તો કે ભરણીમાં તો એને આપણે બીજો ક્રમ આપીશું તો ત્યાં લખીશું ભગડો અને સૌથી ઓછું પ્રવાહી સેમાં સમાસે તો કે આ ફુવારો આપ્યો છે તે તો તેને આપણે ત્રીજો ક્રમ આપીશું એટલે ત્યાં લખીશું દગડો હવે નીચે છે ચિત્ર

એના કરતાં થોડુંક ઓછું પાણી સમા સમાશે તો કે આ જે ત્રીજા નંબરની મોટી બ્લેક કલરની ટાંકી છે તેમાં સમાતીને આપણે બીજો ક્રમ આપીશું તો ત્યાં લખીશું બગડો ને સૌથી ઓછું પાણી જે પેલા નંબરની ટાંકી છે તેમાં સમાશે તો તેને આપણે ત્રીજો ક્રમ આપીશું તો ત્યાં લખીશું તગડો હવે તમારે આ વિડીયો સમજી તમારે તમારા ગણિત પાઠ સાતના લીધામાં પેજ નંબર ત્રણ ચાર અને પાંચમાં માતે પૂર્ણ કરવાનું છે